ભાભી, ભાભી તમારી આંખમાં આંસુ? આ તો હરખના આંસુ છે પૂનમબેન. મને તો હતું કે તમારા સસરા તમને આવા જ નહીં દે. હું એમની દુશ્મનની દીકરી છું ને, અને આ ઘરમાં તમારી ભાભી થઈને આવી છું ને, એટલે એટલે આ ઘરમાં મારા પગલા પડ્યા કે તમારું આવું જોવું. નહીં નહીં ભાભી, તમે મારા સસરાને ઓળખતા નથી. એ તો બહુ સારા માણસ છે. જો અહીંયા આવવાની ના પણ પાડું ને, તો પણ એ મને અહીંયા પરાણે મોકલે, સમજ્યા? અને એટલે જ એટલે તમે મનમાં કોઈ પ્રકારનો ખટકો ન રાખશો ભાભી. ચલો આંસુ લૂછી નાખો તો. હા ચાલો. શું થયું મેરાંદે? તમને તો ખબર જ હશે પૂનમબેન, ન ભાઈ જેવી કોઈ ગાઢ નથી. ભગવાને મને બધું જ દીધું, પણ ભાઈ ન દીધું. હું ભાઈના આવા હેત નથી પામી કે મને રાખડી બાંધવાનો લાવો પણ નથી મળ્યો. ચાલ છોડ તે બધી વાતો અને પહેલા આ જો આ કાગળ. અરે કાગળ વાંચતો ખરી. રક્ષાબંધનનો પર્વ હોય તો કયો ભાઈ પોતાની બહેનને ભૂલે? હા જો નિયતિના ભાઈએ તારા માટે બહુ બધી ગિફ્ટ મોકલી છે ને, તને એ જોઈ લે છે, અને રાખડી મોકલવાનું ભૂલતી નહીં, સમજી? નિયતિ, આજે ભૂલી તું નથી, છતાં પણ તું અમારી વચ્ચે છે. તારા ભાઈને તમે અમારો ભાઈ માનો છો. હલો. હા બોલ બોલ ધનજી, માણાવદર થી લાભુબેન આવી ગયા કે? વાહ વાહ વાહ, બહુ સારું ભાઈ, બહુ સારું. હા બોલ, શું હતું? વીરુ ને? હા તે વીરુ અને પૂનમ ગયા છે મેળે. ત્યાંથી જ ચાલ્યો આવું છું, તો કેમ મળ્યો નહીં એ લોકોને? દેખાણા જ નહીં. ન હોય ભાઈ, તું દ્વારકા મેળાની જ વાત કરે છે ને? હા તે લોકો ત્યાં જ ગયા છે. વારું વારું તારો ભેટો નહીં થયો હોય. હા તું પહોંચી ગયો હોઈશ ને એ લોકો ત્યાંથી નીકળ્યા હશે. હા હું કહી દઈશ વીરુને કે તારો ફોન હતો. ભાઈ હા, લાભુબેન ને મારા પ્રણામ કહે. હેલો, કોણ? તમારી પાસેથી આવી આશા નહોતી રાખી પૂનમ બહુ. કહ્યું કે મેળામાં જાઓ છો અને પહોંચ્યા તમે. કઈ નઈ બાપુજી, આ તો મહિપાલભાઈ માટે હતો.
પેપરનો ફોન. ફરી પાછી ક્યારે આવીશ? ઉપર વાળો જાણે બાપુજી, આવતી રક્ષાબંધન તો ખરી જ, બાપુજી અમે લોકો મેળામાં ગયા જ નતા. તમે જાણો છો તો પછી પૂછો છો શું કામ બાપુજી? સચ્ચાઈના સૂરજને જુઠ્ઠાણાના વાદળાઓની બહાર નીકળતો જોવા માંગુ છું. માટે વાંક મારો છે તો બાપુજી, મેં તમને કહ્યું હતું કે પોતાના સગા બાપ મને જુઠ્ઠું બોલે. તમે કહ્યું, મેં બોલ્યું, એટલે વાત તો તમારા બંનેનો. એટલે હા, બાપુજીનો ફોન આવ્યો હતો, પણ મેં તમને એ વિશે કશું જણાવ્યું નહીં. બાપુ, તમે જે સજા આપો અમે ભોગવવા તૈયાર છીએ. કેવી સજા? જુઠ્ઠું બોલ્યો એની, બાપને છેતર્યો એની, કે પછી બાપ પર વિશ્વાસ ન મૂકવાની? તમારા પર વિશ્વાસ ન મૂકવાની? વિશ્વાસ હોત તો તમે સાચું જ બોલ્યા હોત. બાપુ, અમને ડર લાગ્યો. કોનો ડર લાગ્યો? શેનો ડર લાગ્યો? મારી ના સાંભળવાનો ડર લાગ્યો? એમણે મને રાખડી બાંધવા માટે તમારા બંધન માંથી છુટકારો આપ્યો, પણ મને ખાતરી હતી બાપુજી કે તમારા જીવને દુઃખ પહોંચશે જ. રાખડી બાંધવા જાઉં એવું જો તમે મને પૂછો તો મને દુઃખ થાત. જે ઘર સાથે સંબંધ તોડી નાખ્યો છે એ ઘરમાં પાછો પગ મૂકવાની વાત કર્યો તો મને ગુસ્સો પણ આવત. પણ મને સૌથી વધારે દુઃખ તો એ વાતનું થયું છે કે તમે મારી સાથે જુઠ્ઠું બોલ્યા. શું કામ? તમે મારા સંતાનો નથી? અરે, બાપ ઉઠીને પોતાના સંતાનોનું દિલ દુભે રાક્ષસ છું. પોતાના સંતાનોનું મન પણ પારખી ન શકે એવો ક્રૂર રાક્ષસ છું. મારી જ ભૂલ છે. સંતાનોનું સુખ એ જ મા બાપનું સુખ એ હું જાણતો હોવા છતાં મારી જ ભૂલ છે કે એ વાતની ખાતરી હું તમને લોકોને ના આપી શક્યો. મારી જ ભૂલ છે. બાપુ, હા, હું નારાજ છું મારી જાત સાથે. હું ગુસ્સામાં છું મારી જાત પર. હું તમારામાં એટલો ભરોસો જગાડી શક્યો હોત તો તમે મારી જોડે જુઠ્ઠું ન બોલ્યા હોત. પણ તમારા મનની વાત કહેતા તમને થતું તો શું? કમબખતો નથી હું બાપુજી, માં નથી. અરે, જુવાન ચોથ છોકરાનો તો બાપ મિત્ર હોવો જોઈએ, તે મને તારો મિત્ર પણ ન ગણ્યો. અને તમે કઈ જાતના બહુ છો? તમે જુઠ્ઠું બોલતા રોક્યો નહીં આ નાલાયકને? આપી હોત બેટા, રાખડી બાંધવા જવાની રજા આપી હોત
હું દુશ્મન છું એ દોસ્તનો, તમ ભાઈ બહેનોનો નહીં, કે તમને મળતા રહું, રાખડી બાંધતા બંધાવતા રહું. બાપુ, જીવ ન બાળો બાપુ. બેટા, મા બાપ નો જીવ તો છે એમના સંતાનો, એ હું કેવી રીતે બાળો? પણ તમારે તમારે ભરોસો રાખવો જોઈતો હતો કે આવા પવિત્ર અવસરને હું ના અભડાવત. ઉપરવાળાએ મારી બહેનને આંચકી લીધી છે એ વાતનું દુઃખ ઓછું થઈ ગયું હોત બેટા, જો વહુના ભાઈને હાથે બંધાયેલ રાખડી જોઈ હોત. હું તમારું એ દુઃખ દૂર કરવા આવી છું. બાબુ, તમે? હા બેટા. પણ મને તો પાક્કી ગળા સુધી ખાતરી હતી કે તમારા ભાભુ આજે અહીંયા જરૂર આવશે. એમ કઈ રીતે? પૂનમ અને વીરુ મારી રજા વગર તમારે ત્યાં આવ્યા, એ વાતની જાણ દેખી તું છે કે તમને કરી જશે એ લોકોએ. એ લોકોને ડર પણ હશે કે ક્યાંક બાપુ ગુસ્સો કરશે, ન કહેવાના શબ્દો કહેશે, એમને ઘરમાંથી કાઢી મૂકશે, એટલે તમે આવ્યા છો એમના વતી માફી માંગવા અને બધું થાળે પાડવા. બીજું કઈ? હા, બીજી વાત, જ્યારથી તમે અમારા કટ્ટર દુશ્મનની દીકરીને વહુ બનાવીને ઘરમાં બેસાડી છે, ત્યારથી જ અમે પાકી ગાંઠ પાડેલી કે ન તો અમારા ઘરનું કોઈ તમારે ત્યાં આવશે અને ન તો તમારા ઘરનું કોઈ અહીંયા પગ મૂકશે. એમ છતાંય તમે આવ્યા છો, અને રાજપૂતની ખાનદાની કહે છે કે આંગણે આવેલા દુશ્મનને પણ આવકાર આપવો જોઈએ, એટલે હું તમને અહીંથી ચાલી જવાનું નથી કહેતો, પણ મહેરબાની કરીને તમે અમારી વાતમાં માથું મારતા નહીં. બોલી લીધું તો હવે મારી વાત સાંભળી લો. એ સાચું છે કે પૂનમ ત્યાં આવી હતી, પણ એને તમારી ચાડી નથી ખાધી, ઉલટાના તમારા વખાણ કરતી હતી કે મારા સસરા જેવા બીજા કોઈ બાપુ નથી. બીજી વાત, પૂનમ સાથે જમાઈરાજ ત્યાં નહોતા આવ્યા, ત્યાં પગ ન મૂકીને એમણે તમારી આજ્ઞા પાળી છે, તો પૂનમને ત્યાં મોકલી એમણે એક બહેનનું મન પણ જાળવ્યું છે. પૂનમ તમારે માટે પારકી જાણી છે, પણ જમાઈરાજ તો તમારું જ લોહી છે ને? તમને તમારા જ લોહી પર વિશ્વાસ નથી? તમે જ એમનામાં સિંચેલા સંસ્કાર પર તમને ભરોસો નથી? પૂનમ ઉપરવટ જઈને અમારે ત્યાં આવી છે અને એ વાતની જાણ તમને થઈ ગઈ છે તો તમે મને કહો છો પૂનમે કે જમાઈરાજે નથી કહ્યું? અને છેલ્લી વાત, અમે તો દુશ્મનની દીકરીને ઘરની વહુ તરીકે સ્વીકારી છે, પણ તમે તમે તો ઘરની વહુને દુશ્મનની દીકરી માની બેઠા છો. જો દીકરી જમાઈનું ઉપરાણ ઉતારવા નથી આવ્યા તો શું કામ આવ્યા છો? હું તો ખાલીપો પૂરવા આવી છું. ખાલીપો? હા, તમારા હૈયાનો, તમારા જીવતરનો, તમારા કાંડાનો. હું તમને રાખડી બાંધવા આવી છું. વર્ષો પહેલા જે મારે કરવું જોઈતું હતું એ આજે કરવા આવી છું. મારી ભૂલ સુધારવા આવી છું, સાથે સાથે કંઈક માગવા પણ આવી છું. એ જ કે હું મારી દુશ્મની ભૂલી જાઉં? ના ભાઈ, તમારી દુશ્મની તો કેશુના બાપુની સામે છે, એમાં મારે શું? મારે હૈયે તમારી દુશ્મનીનો જરાય ખટકોય નથી કે ડરે નથી, જાણું છું. તમારી દુશ્મની એ ઘરને ખુવાર કરવા માંગે છે, એમનું માથું વાળવા માંગે છે, એ ખાનદાનનો લોહી રેડવા માંગે છે, એ ઘરને દુખી જોવા માંગે છે. પણ ભાઈ, ખાનદાન માણસોની દુશ્મની દુઃખમાં ભલે પડખે ન ઉભી રહે, પણ દુશ્મને સામે દુખી તો ન જ કરી શકે. કરી શકે
તો શું માગવા આવ્યા છો રાખડી બાંધી? પ્રભુને પ્રાર્થના કરજો કે આ દુનિયામાં બધાને જ રાખડી બાંધનાર બેન મળે, એ રાખડી બંધાવનાર ભાઈ. કોઈના કાંડા કે કાળજા સુના ન રહે, કોરા ન રહે. નથી બાંધવાની રાખડી. બાપુ, બાપુ અમારી બેન છે. તારી બેન? ત્યારે તારી બેન નહોતી આ? જ્યારે દુશ્મનના દીકરા સાથે પ્રેમ કર્યો એને? આ ઘરની દીકરી નહોતી ત્યારે? જ્યારે ભાગીજીને એને લગ્ન કર્યા હતા? તારી બેન? અરે આપણા ઉજળા ખોરડાનું નામ ડૂબાડ્યું છે અને આપણા કુળને કલંક લગાડ્યો છે, નાક કાપ્યું છે આપણું. બાપુ, બાપુ આવ્યા તો કોઈ આશીર્વાદ લેવા માટે? મારે બાપ દીકરી ભાઈ બહેન બધાના સંબંધ તોડ્યા છે, એને હાથે કહીને એને આ ઘર છોડ્યું છે. હવે એને આ ઘરમાં આવવાનો કોઈ અધિકાર નથી. આ ઘરમાં એનું કોઈ નથી. કહી દે એને, નથી ભાઈ, નથી બાપ, કોઈ નથી એનું આ ઘરમાં. બહેનના લગ્ન થવાથી લોહીના સંબંધો તૂટતા નથી બાપુજી. સંબંધો તો એને તોડ્યા છે, એને તોડ્યા છે સંબંધો. એવા ઘરમાં પગ મૂક્યો જ્યાં જેને તારા સગા કાકાને એ જ કાકાના મૃત્યુનું કારણ બન્યા ને, જેમણે રણવીરસિંહ કાકાની બહેનની લાજ લૂંટી હતી. રંજન, એની જ લાજ લૂંટી હતી ને જે તમને રાખડી બાંધતી હતી, એ મરવાને જ લાયક હતા. છોકરી, ચૂપ કરી જા બાપુજી. વિચાર કરો બાપુ, રણવીરસિંહ કાકાની બહેનની જગ્યાએ તમારી બહેન હોત અને કાકાની જગ્યાએ એમનો ભાઈ હોત અને એમણે તમારી બહેનની સાથે આવી નીચતા આદરી હોત, તમે શું કરત? માફ કરી શકત એને? નાલાયક, ચૂપ કર. શરમ નથી આવતી તને આવું બોલતા? ચૂપ કર. ચૂપ જ હતી બાપુજી, પણ હવે નહીં રહો. રાજપૂતાઈના બણગા ફૂક્યા રાખો છો ને તમે, તો દો જવાબ. શું રાજપૂતની તલવાર પારકી બહેન દીકરીઓની લાજની રક્ષા નથી કરતી? લાજની રક્ષા કરવા માટે લોહી નથી વહાવતી? લાજ લૂંટનારને સજા નથી કરતી? રાજપૂતો તો પ્રાણ લઈ પણ જાણે છે ને દઈ પણ જાણે છે, ને ત્યારે તમે શું કર્યું? જેમ એ તમારા ભાઈ હતા એમ આ પણ મારી બેન છે બાપુજી, અને મને રાખડી બાંધવા આવી છે, અને જોઉં છું કોણ રોકે છે મને. ખબરદાર, એ તારી બેન નથી, આ ઘરની દીકરી નથી. આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. આપણે માટે મરી પરવારી છે રઘુવીર. આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી રહ્યો ને. હું તમારા માટે મરી ગઈ છું ને. મેં તમારા કુળને કલંક લગાવ્યું છે ને. તો લો, ઊભી છું તમારી સામે. જે સજા આપ્યો હે આપી દો. એક મિનિટ રંજન, એક મિનિટ રંજન. કાકા એમ માને છે ને કે તે ગુનો કર્યો છે? તો કાકા, એ ગુનો રંજને નથી કર્યો, એ ગુનો અમારો સૈયારો ગુનો છે. હું તમારા દુશ્મનનો દીકરો છું કાકા, વિક્રમસિંહનો દીકરો. આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. તમારે જે કરવું એ કરી લો. હા બાપુ, જે કરવું એ કરી લો તમે. હા બાપુ, ફરી ક્યારે આવો મોકો નહીં મળે. મારી નાખો, મારી નાખો, મારી બેન બને વિના મારી નાખો બાપુ. ચાલે જાઓ અહીંયાથી. ફરી આ ઘરમાં ક્યારે પગ નહીં મૂકતા. કેમ? આપણી વચ્ચે તો કોઈ સંબંધ નથી ને, પછી તમારા હાથ અટકી કેમ ગયા? કાકા, હું તમારા દુશ્મનનો દીકરો છું, અને આ રંજન, રંજનને તમે તમારી દીકરી નથી માનતા. પછી એ વિધવા થાય કે મરી જાય, તમને શું ફરક પડે છે? ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ.